નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળો છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ, અને નવસારી લાઈવ ની ટીમ હાલ આવી પહોંચી છે નિસાળ મહોલ્લાની અંદર. દિવસ છે દિવાળીનો, પ્રકાશનો પર્વ છે, પણ એ પ્રકાશનો પર્વ આગ રૂપી ન હોવો જોઈએ. કારણ કે જ્યારે નિસાળ મહોલ્લાના રહીશો નવસારી લાઈવ ને ફોન કરે છે, નવસારી લાઈવ ની ટીમ જ્યારે સ્થળ ઉપર આવે છે, તો આપ નિહાળી શકો છો એ મુજબ કે અહીં પ્લાસ્ટિકનો સામાન બધો શેરીમાં ખાલવી દેવામાં આવ્યો છે. જી હા, મુદ્દો છે મકાન માલિક અને ભડવાટ વચ્ચેનો. મકાન માલિક અને ભડવાટની લડાઈમાં બન્યું છે એવું કે જે મકાન માલિક છે એમણે ભડવાટનો બધો જ પ્લાસ્ટિકનો સામાન રોડ પર ખાલવી દીધો છે. એક ફટાકડું, એક રોકેટ, એક ચિંગારી, એક કણકડું લાગે તો આખો મોહલ્લો સળગી શકે એવી પરિસ્થિતિ છે. અને જેના ભાગરૂપે જાગૃત સોસાયટીના નાગરિકોએ, મોહલ્લાના રહેવાસીઓએ નવસારી લાઈવની મદદ માંગી છે, અને નવસારી લાઈવ પણ મદદ કરવા માટે એમને આવ્યું છે. કારણ કે અમે નથી ઓળખતા મકાન માલિકને, અમે નથી ઓળખતા ભડવાટને, અમે ઓળખીએ છીએ માત્ર નિસાળ મોહલ્લાના રહીશોને. તો ત્યારે એમનું શું કેવું છે ચાલો આપણે સાંભળીએ. કાકા આપનું નામ શું છે? જયપ્રકાશ ભટ્ટ. જયપ્રકાશભાઈ, શા માટે આપે નવસારી લાવીને અત્યારે અહીંયા બોલાવ્યા? કારણ કે આ શું હમણાં દિવાળીનો ટાઈમ છે, દિવાળીમાં નાના છોકરાઓ ફટાકડા ફોડે, એ લોકોને કઈ ખ્યાલ આવતો નથી. રોકેટ હોય કે આપણે કોઈ ફૂલછડી હોય કે તણાક તારા હોય, જે હલગાવીને ઇનકેસ એમાં પડ્યું, જ્યારે આગ લાગી, આવા બધે અહીંયા લાકડાના મકાન ને આગ લાગી ત્યારે અમે લોકો કાં જોઈએ? અમે બે જણા ઘરમાં રહીએ, ઉંમરવાળા છે, તબિયત સારી રહેતી નથી, તો અમારે જવું કામ ને એ લોકોને કહેવા છતાં આ આવી રીતે દિવાળીના ટાઈમમાં મૂકવું એ યોગ્ય કરાય ખરો? તમે જો એ પ્રમાણે કે બહુ સાચી વાત કરી છે, બે વ્યક્તિ છે, સિનિયર સિટીઝન છે, દિવાળીના ટાઈમે લોકો ઘરની સફાઈ કરતા હોય, પણ આ તો તમારા ઘરની આગળ જ આટલો મોટો પ્લાસ્ટિકનો ઢગલો કરી દેવામાં આવે તો જવું ક્યાં? સાથે જ બીજા સ્થાનિકો પણ છે, આપ જુઓ છો એ પ્રમાણે કે આખો મોહલ્લો ભેગો થઈ ગયો છે. કારણ કે બહુ જન્યુઇન પ્રશ્ન છે, બહુ સાચી વાત છે. કારણ કે આ પ્લાસ્ટિકનો બધો સામાન છે, અને આમાં જો એક માચિસ પણ લાગે તો બધું જ બળીને ખાખ થઈ જાય, અને આ તો રોડ ઉપર આવી ગયું, કોઈના બારણાની સામે આવી ગયું, તો જવું ક્યાં? કાકા આપનું નામ શું છે? જવાહર દીદી. જવાહરભાઈ, તમારું શું કહેવું છે? આજે કચરો બધો પ્લાસ્ટિકનો લાખો છે, એ અત્યારે દિવાળીના ટાઈમ બહુ જોખમકારક છે. નાના છોકરાઓ ફટાકડા ફોડે, ફૂલછડીઓ લ્યો તો આગ લાગી જેવું છે, અને પરિસ્થિતિ આમાં મોહલ્લાની છે, બંબો બી અંદર આવી શકે એવું નથી કોઈ બી જગ્યાથી. ખૂબ સાચી વાત કરી. નિસાળ મોહલ્લો ટેકરાવાળો મોહલ્લો છે, ઉપર બંબો લાવો હોય તો બંબો પણ લાવો અઘરો પડી શકે છે. તો ત્યારે જાણવાનો પ્રયાસ કરીશું કે આ મકાન માલિક કોણ છે અને ભડવાટ કોણ છે, કારણ કે અમે તો કોઈને ઓળખતા જ નથી, અમને તો તમે કોલ કર્યો અને અમે આવ્યા. આ મકાન માલિક કોણ છે? જનાર્દન ભટ્ટ એમનું મકાન છે, અને એમના તરફથી જ આ બધો સામાન બહાર કરવામાં આવ્યો, અને એમને ભાડું છે તે SSD એ લોકો તરફથી જે ચલાવવામાં આવેલું છે. બંનેના ઝઘડાની અંદર મોહલ્લાની વચ્ચે આ રીતે લાખી ગયા, અને વારંવાર રજૂઆત કરી, પોલીસ સ્ટેશનમાં બી રજૂઆત કરી, એમને નગરપાલિકા પર ધોયું, આવી રીતે એકબીજા પર ધોતા આવ્યા. અને અત્યારે પ્લાસ્ટિક રોડ પર બી છે અને મકાનની અંદર બી છે, વર્ષોથી લોકો આ રીતે ચલાવતા આવ્યા. આ ઝઘડાની અંદર જો કોઈને હલગી જાય તો બધા જ મકાનને આવી રીતે નુકસાન થાય છે. શું તમે નવસારીમાં છો? શું તમે મોબાઈલ લેવા માટે ઈચ્છો છો? તો આજે જ મુલાકાત લો ગુજરાતમાં સૌથી વધુ મોબાઈલની શોપ ધરાવતી ભાટિયા મોબાઈલ શોપ, જ્યાં આપને તમામ બ્રાન્ડના મોબાઈલ અને એસેસરીઝ તે પણ આકર્ષક કિંમત અને સ્કીમ સાથે મળશે. ભાટિયા મોબાઈલ શોપ નંબર 102-103 બિઝનેસ હબ કોમ્પ્લેક્સ નજીક શિવાજી ચોક વિજલપુર નવસારી અને ચાંદની ચોક હોટેલ રામાનંદની સામે. વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. જી હા, તો તમે જોયું એ મુજબ કે ભાઈ એમણે રજૂઆત તો નગરપાલિકામાં પણ કરી અને પોલીસ સ્ટેશનમાં પણ કરી, પણ પ્રશ્નો ત્યાંનો ત્યાં, એટલે આખરે એમણે કંટાળીને નવસારી લાઈવને અત્યારે બોલાવ્યું છે. નવસારી લાઈવની ટીમ આવી પહોંચી છે, અને હકીકતમાં આપ જુઓ તો આ બધો જ સામાન આ રીતે પ્લાસ્ટિકનો અહીં ઠાલવી દેવામાં આવ્યો, અને તમે જુઓ એ પ્રમાણે કે એક શ્વાન પણ આરામથી એની ઉપર જે છે તે શયન કરી રહ્યું છે, પણ એ જ જગ્યાએ જો એક માચિસની ડીંગલી આની ઉપર પડે તો આખો જ મોહલ્લો એક ચિંતાગ્રસ્ત થઈ શકે. ગઈકાલે જ નવસારીમાં એક આગની ઘટના બનવા પામી છે છાપરા રોડ પર. તો શું સામી દિવાળીએ
કોઈની દિવાળી બગડે એ પ્રયાસો કરવા જોઈએ કે આનો કોઈક સમાધાન લાવવું જોઈએ. તો માટે કરી અને નવસારી લાઈવ અત્યારે માલિક જો જોતા હોય તો માલિક અને ભડવટ જો જોતા હોય તો ભડવટ, કારણ કે જેનો સામાન રોડ પર છે અને જેનું મકાન છે એ બંનેનું સમાધાન થવું જોઈએ અને અહીંથી ઉચકાવવું જોઈએ, નહીં તો કોઈક મોટી જાનહાનિ થઈ શકે છે. તો નવસારી લાઈવ પણ અત્યારે નગરપાલિકા અને અથવા તો પોલીસને પણ એ જ વિનંતી કરે છે કે જેથી કરી અને આ જલ્દીથી માલ અહીંથી ઉચકાઈ જાય અને કોઈક એનો સુખદ અંત આવે, નહીં તો જે મહોલ્લાવાસીઓ છે અત્યારે હાલ ટેન્શનની અંદર દેખાઈ રહ્યા છે. અને આપ જો તે પ્રમાણે કે દિવાળીનો ટાઈમ અને દિવાળીના આ ટાઈમે લોકો પોતાના ઘરની અંદર લક્ષ્મી પૂજા કરતા હોય, મીઠાઈઓ ખાતા હોય, બાળકો ફટાકડા ફોડવા હોય તો બાળકો ફટાકડા પણ ફોડી શકે એવું નથી, કારણ કે અત્યારે તમે જો તો બધો જ પ્લાસ્ટિકનો માલ જે ખરો એ આ રીતે રોડ પર નાખી દેવામાં આવ્યો છે અને જે યોગ્ય કોઈ પણ સંજોગોમાં નથી. તો હવે જોવાનું એ જ રહ્યું કે આનો નિર્ણય શું આવે, કારણ કે અમારું માધ્યમ છે તમારા સુધી સમાચાર પહોંચાડવાનું, તો અમે સમાચાર પહોંચાડીએ છીએ માલિકને પણ, ભડવાતને પણ અને પ્રશાસનને પણ કે આનો યોગ્ય નિર્ણય ચોક્કસથી આવે. તો આજ પ્રમાણે અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ, કેમેરા પર મહેન્દ્ર લુહાની સાથે હું મહેશ ભટ્ટ. જય યોગેશ્વર વડાપાવ સેન્ટર જે નવસારીનું સૌથી લોકપ્રિય નાસ્તા સેન્ટર છે, જ્યાં ચીઝ ગ્રીલ વડાપાવ, સ્પેશિયલ યોગેશ્વર ગ્રીલ વડાપાવ, બટર વડાપાવ, ચાઇનીઝ પફ, ઈદડા, બ્રેડ કટલેસ, પટ્ટી સમોસા, વેજ કટલેસ, પંજાબી સમોસા, જમ્બો વડાપાવ, રસાવાળા ખમણ, રગડા સમોસા, પાવ બટાકા, ચાઇનીઝ સમોસા, પેટીસ, વેજ પફ, પાત્રાના વીટા અને પાતોડી, કાચા સમોસા, ખમણ અને છાસ જેવી નાસ્તાની વિવિધ વસ્તુઓ ઉપલબ્ધ છે, જ્યાં ક્વોલિટીમાં અને ક્વોન્ટિટીમાં કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતો નથી. અને હા, તમે ઝોમેટો પર ઓનલાઈન પણ તમારા ઘર બેઠા નાસ્તો મંગાવી શકો છો. તો આવો આપનો તહેવારનો રંગ માણો યોગેશ્વરના સંગ. તો સરનામું નોંધી લો, બે પેટ્રોલ પંપની વચ્ચે સ્ટેશન રોડ નવસારી, અને ઓર્ડર નોંધાવવા સંપર્ક કરો 9427868763 અને 9426145450.